હવે સમાચારો જે વિસ્તારથી મહાત્મા ગાંધીજીની 151 મી જન્મ જયંતિ અવસરે દેશભરમાં ગાંધી જીવન સંદેશ પાઠવવા સરકાર અને સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ફેથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમદાવાદ સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડી સુધી તમાકુ મુક્ત જનરેશનના ઉમદા હેતુ સાથે સાયકલ યાત્રા યોજવામાં આવી હતી। તમાકુના સેવનના કારણે ભારતમાં દર વર્ષે 13.5 લાખ લોકો મૃત્યુ પામે છે। આ મૃત્યુદર ઘટાડવા અને લોકો વ્યસનમુક્ત જીવન જીવી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવે અને 2030 સુધીમાં ટોબેકો ફ્રી જનરેશન બનાવવાના ઉમદા સંદેશો લોકો સુધી પહોંચાડવામાં ફેથ ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્ત જનરેશન સાયકલ યાત્રા યોજવામાં આવી છે। આ સાયકલ યાત્રા દરમિયાન જનજાગૃતિ લાવવા સ્વૈચ્છિક કાર્યકર્તાઓ તમાકુને તેના સેવનથી થતી આડઅસરો અને COTPA 2003ની કલમ હેઠળ કરવામાં આવેલી જોગવાઈ વિશે શેરી નાટક રજૂ પ્રજાને જાગૃતિ કરવામાં આવ્યા હતા। આ સાયકલ યાત્રા તારીખ 1 ફેબ્રુઆરી દિને અમદાવાદ સાબરમતી આશ્રમથી પ્રારંભ જેતલપુર માતર બોરસદ ડભાસા ભરૂચ સુરત નવસારી સુધીની યાત્રા સફળતાપૂર્વક કરી સાયકલ યાત્રીઓ સંધ્યાકાળે ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે આવી પહોંચી હતી। તમાકુના સેવનથી દૂર રહેવા પ્રતિજ્ઞા કરવામાં આવી હતી। અક્ષય અગ્નિહોત્રી નામ છે મારું, બરોડા ફેથ ફાઉન્ડેશન સંસ્થામાંથી છીએ અમે લોકો। તો 31 તારીખે અમે બરોડાથી નીકળ્યા હતા સાબરમતી આશ્રમ માટે, જ્યાંથી ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી। સાબરમતી આશ્રમ 1 તારીખે અમે ફ્લેગ ઓફ કર્યું ઇવેન્ટ, ઉદ્દેશ્ય એક જ હતું કે વર્લ્ડ કેન્સર ડે એટલે કે 4 ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ, કેન્સર એક એવી બીમારી જેને આપણે ટાળી શકીએ છીએ પણ આપણે ટાળી નથી શકતા બીકોઝ એટલા બધા લોકો ટોબેકો કન્ઝ્યુમ કરે છે અને એવરી યર ભારત દેશની અંદર 13.5 લાખથી વધારે લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે। ટોબેકો અને કેન્સરને આપણે ટાળી શકીએ છીએ અને એક હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવી શકીએ છીએ। તો આ જ ઉદ્દેશ્ય લઈને આજે જે વર્લ્ડ કેન્સર ડે છે, ફ્યુચરમાં વર્લ્ડ કેન્સર ડે તરીકે એવો કોઈ દિવસ ઓબ્ઝર્વ કરવામાં જ ના આવે અને આજકાલના યુવાનો બધા વ્યસનોથી દૂર રહી, તમાકુ વ્યસનથી દૂર રહી, એક સારી સ્વસ્થ જિંદગી અપનાવે એ જ ઉદ્દેશ સાથેથી અમે નીકળ્યા હતા અને ફાઇનલી આજે પહોંચી ગયા છે અહીં। જિલ્લા પંચાયત, હેલ્થ સ્ટાફ બધા જ અમારી જોડે છે, ઘણા બધા NYKSના ડિપાર્ટમેન્ટ છે, બહુ કોઓપરેટિવ રહી આખું ઇવેન્ટને બધું અને ફાઇનલી અમે જોઈ રહ્યા છીએ કે કદાચ દાંડી બીચ તો શોર્ટ ટર્મમાં અમે ટોબેકો ફ્રી બનાવી જ દઈશું, એના પછી ગુજરાત તો કરવાનું છે જ। જય હિન્દ।